તો પંડિત જવાહરલાલ નહેરુ દ્વારા શરૂ કરેલી પરંપરા જાળવી રાખતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભારતના 71મા સ્વાતંત્ર પર્વ નિમિત્તે લાલ કિલ્લા ખાતે દેશવાસીઓને સંબોધન કર્યું હતું. આ અવસર પર કાશ્મીરની સળગતી સમસ્યા અંગે બોલતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે કાશ્મીર સમસ્યાનું સમાધાન ગોળીથી નહીં પરંતુ દરેક કાશ્મીરીઓને ગળે લગાવીને જ ઉકેલ લાવી શકાશે. જમ્મુ કાશ્મીર કા વિકાસ, જમ્મુ કાશ્મીર કી ઉન્નતિ, જમ્મુ કાશ્મીર કે સામાન્ય નાગરિક કે સપનો કો પૂરા કરને કા પ્રયાસ, યે જમ્મુ કાશ્મીર સરકાર કે સાથ સાથ હમ દેશવાસીઓ કા ભી સંકલ્પ હૈ. ફિર સે એક બાર ઇસ સ્વર્ગ કો હમ અનુભવ કરે ઉસ સ્થિતિ મે લાને કે લિયે હમ પ્રતિબદ્ધ હૈ, હમ કટિબદ્ધ હૈ. ઓર ઇસલિયે મે કહેના ચાહતા હું, કાશ્મીર કે અંદર જો કુછ ભી હોતા હૈ, બયાનબાજી ભી બહોત હોતી હૈ, આક્ષેપ પ્રતિ આક્ષેપ ભી બહોત હોતે હૈ, હર કોઈ એક દૂસરે કો ગાળી દેને મે લગા રહેતા હૈ, લેકિન ભાઈઓ બહેનો મેં સાફ માનતા હું કે કાશ્મીર મેં જો કુછ ભી ઘટનાએ ઘટતી હૈ, અલગાવવાદી મુઠ્ઠી ભર અલગાવવાદી, યે અલગાવવાદી જિસ પ્રકાર કે નયે નયે પૈંતરે રચતે રહેતે હૈ, લેકિન ઉસ લડાઈ કો જીતને કે લિયે મેરે દિમાગ મેં વિશેષ સાફ હૈ, ન ગાલી સે સમસ્યા સુલઝને વાલી હૈ, ન ગોલી સે સમસ્યા સુલઝને વાલી હૈ, સમસ્યા સુલઝેગી હર કશ્મીરી કો ગલે લગા કરકે સુલઝને વાલી હૈ.